सहनावतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणे भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदप्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथा अध्याय श्लोक की पाठ करिए। अध्याय श्लोक ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जतन्य गुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधि गच्छति गुणानि तानतीत्ये त्रीन् देहि देहसमुद्भवान् जन्म मृत्युचरा दुःखैः विमुक्तो मृतमश्नुति अर्जुन उवाच
पति प्रभो किमाचार कथम चैतान चार कथम चैतान तीन गुणानति वर्तते तीन गुणानति वर्तते श्री भगवान वाच श्री भगवान वाच प्रकाशं च प्रवृत्तिं च प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पांडव न दृष्टि संप्रवृत्तानि न दृष्टि संप्रवृत्तानि न निवृत्तानि पक्षति न निवृत्तानि पक्षति उदासीन वदासीन न वदासीन गुणेयो न विचाल्यते गुणेयो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणावर्तन्त इत्येव यो वतिष्ठति निङ्गते वतिष्ठति निङ्गते उद्गम गच्छन्ति उद्भवति करे छे એટલે કે જે ઉન્નતિ કરે છે સત્વસ્થાહા જે સત્વગુણમાં સ્થિત છે એ પોતાની ઉન્નતિ કરે છે કઈ ઉન્નતિ આધ્યાત્મિક ઉન્નતિ આધ્યાત્મિક ઉન્નતિ એ જ ખરેખર ઉન્નતિ છે કારણ કે સામાન્ય રીતે માનવામાં આવે છે કે સફળતા એટલે ધન કેટલી પાસે છે એની કીર્તિ કેટલી છે એનો કેટલો યશ ગુણ ફેલાઈ ગયેલો છે એ કેટલી પ્રકાર ડિગ્રી પ્રાપ્ત કરી વગેરે વગેરે જુદી જુદી રીતે દુન્યની વસ્તુની પ્રાપ્તિને આધારે માણસની સફળતા નક્કી કરવામાં આવે છે પણ અહીંયા કઈ સફળતા છે તો કે આંતરિક સફળતા કેટલા અંશે આપણે સુખી છે અને સુખી થવા માટે બીજું શું કરવું પડે સત્વસ્થાનમાં જેટલા અંશે આપણે સત્વગુણમાં સ્થિત થઈએ એટલા અંશે આપણે સુખી થઈએ એટલા અંશે આપણે સફળ થઈએ અને એના માટે શું કરવું પડે સત્વગુણમાં સ્થિત થવા માટે પ્રયત્ન કરવો પડે જેમ ભાગવતમાં બતાવે છે કે વજ અને ગ્રહની મગર પાણીમાં હોય તેનો પગ વધારે છે એ તો હાથીનો પગને ખેંચવાનો છે એટલો બળવાન હાથી પણ જો પોતે પ્રયત્ન ન કરીએ તો ખેંચી જવાનું છે એવી રીતે રજોગુણ અને તમોગુણ પણ બળ છે જો વ્યક્તિ સાવધાન ન રહે તો આ બધામાં ફસાય જવાનું કામ ક્રોધ લોભ ઈર્ષા આળસ અજ્ઞાન બધું એને ખેંચવાનું જ છે એમાં એ ખેંચાઈ જાય પણ સાવધાનીથી આ બધામાંથી મુક્ત થાય તો શું થાય સત્વગુણમાં સ્થિત થાય સત્વગુણ સ્થિત થવું એટલે કે આંતરિક ઉન્નતિ થાય તો જ એ નાન્ય ગુણે ભેકતારમ તો જ એ વિવેક કરી શકે બાકી વિવેકમાં સ્થિત થવા માટે પણ ઉદ્ધમ ગચ્છતિ એને ગતિ કરવી પડે પોતાનો ઉદ્ધાર કરવો પડે દરેક આત્માનો આત્માનમ ભગવાન જો આપણે જ પ્રયત્ન કરવો પડે જેટલા અંશે સત્વગુણમાં સ્થિત રહીશું એટલા અંશે સુખનો અનુભવ થવાનો છે અને એટલા માટે ભગવાને કહ્યું કે નાન્યમ પુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ એ ક્યારે યદા જ્યારે દ્રષ્ટા જોવે છે એ ક્યારે જોઈ શકે જ્યારે એ વિવેક કરી શકે ત્યારે એટલે કે એનું મન સત્વગુણમાં સ્થિત હોય રાગ અને દ્વેષથી વિચલિત ન હોય અને તમે સાંભળતા હોઈએ આપણે લાગે કે આપણે સાંભળી રહ્યા છીએ પણ મન તો કે બીજે દોડતું હોય પણ સત્વગુણમાં હોય તો એ મન સ્થિત છે અને જોઈ શકે છે કે ન અન્ય ગુણે ભેદ કરતારમ જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે કર્મ એટલે ચલન પરિવર્તન એ ક્યાં છે તો ગુણોમાં છે સ
સત્વરજસ્તમો ગુણ આ શરીર પણ સત્વરજસ્તમો ગુણ બનેલું છે, આ જગતના પદાર્થો પણ સત્વરજસ્તમો ગુણના બનેલા છે, અને એ જ ખરેખર આ કર્મ કરી રહ્યા છે. કરતા કોઈ હોય જો કર્તૃત્વ કેવું હોય તો ગુણમાં છે, પણ હું એનો દ્રષ્ટા છું. એટલે ગુણેભ્ય જ પરમ વેત્તિ એ પોતાને ગુણથી ઉપર ઉઠેલો જોવે છે, એટલે કે પોતાને ગુણથી ઉપર ઉઠેલો જીવ ભાવમાંથી ઉપર ઉઠી જાય છે. ગુણમાં રહેવું એટલે જીવ ભાવ, હું કરતા છું ભોગતા છું એનો જીવ. અને જ્યારે એ જોવે છે એટલે કોણ જોવે છે? પરમાત્મા છે, પુરુષ જ પોતે જ પરમાત્મા છે, શિવ છે, એ જીવ બની ગયો, જાણે કે જીવ બની ગયો છે, ખરેખર નથી બન્યો. એણે પેલા સર્જન કર્યું, પ્રકૃતિમાં એણે પ્રવેશ કર્યો અને તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિષ્યતમ, સાંભળ્યું છે ના? હિન્દીમાંથી તત સૃષ્ટવા એણે સર્જન કર્યું અને પછી એમાં પ્રવેશ કર્યો. પ્રવેશ તો કર્યો પણ પછી એમાં અટવાઈ ગયો અને પોતે જીવ બની ગયો, પણ ખરેખર બન્યો નથી. જેમ પેલું ભેટું છે, ખરેખર ભેટું કોણ? કે પેલી સિંહણ છે એ બચ્ચાને જન્મ આપીને એનું શરીર શાંત થઈ ગયું, અને એ વખતે પેલો ભરભટ ત્યાંથી પસાર થતો તો જોયું કે આ સિંહણ તો મરી નીકળી છે અને બચ્ચું બિચારું બાજુમાં છે અને કોણ ધ્યાન આપશે, એને લઈ ગયો પોતાની સાથે અને પાળવા લાગ્યો. હવે એને મને લાગ્યું સિંહનું બચ્ચું છે, છતાં આટલા વખતથી ઘેટા સાથે રહેવાથી પોતાને ઘેટું મારવા લાગ્યું અને જંગલમાં પાછા લઈ જાય ચરાવવા માટે. અને એક દિવસ સિંહ આવ્યો, હવે દૂરથી આવ્યો તો એ લોકો ખબર પડી જાય પશુઓને પણ, એમ તો ભાગવા માંડ્યાની વાંસથી. પેલું પેલું સિંહનું બચ્ચું પણ ભાગવા લાગ્યું. સિંહે જોયું કે આ બધા તો ભાગે જ, પણ આ કેમ ભાગે છે? આ તો સિંહ છે, એ કેમ ડરે છે? એટલે એને પેલા એને એકદમ ધ્રુજો અમીનું રડવા માંડ્યું, મને છોડી દો, મને છોડી દો, મારે મરવું નથી. અને ચાલ સિંહને લઈ ગયો, મારતાને છોડ્યું, મારતો તો નથી હજી મને, એટલે થોડીક રાહત હતી એને. પછી કે આમ પાણીમાં તારું મોઢું છું, હવે મારી સામે છો તો તારું મોઢું મારું સમજ લાગે છે કંઈક? હા, તો હું કોણ છું? સિંહ. તું કોણ છે? સિંહ છે. ગજના પર એ ઘટના ન થઈ. પછી સિંહે ફરી વાર ત્રાડ ના થઈ, એને પણ ત્રાડ ના પડે, હું સિંહ છું. એટલે ખરેખર શું છે? ઘેટાપણાના ખ્યાલમાં બીજે રમતું થવાનું છે, ખ્યાલ આવે? એમ જે પોતાને જીવ માને છે, જે ગુણનો કરતા માને છે, ખરેખર કરતા પણ ગુણમાં છે, પણ હું કર્મનો કરતા છું, માટે ભોગવું છું, મારા મેં આવા કંઈ કર્મ કર્યા હશે માટે મારે ભોગવું પડે છે, પણ જાણે છે કે મેં કરનાર જ નથી, હું ખરેખર ઘેટું નથી, હું ખરેખર જીવ માનું છું, કરતા માનું છું, છે જ નહીં. મત ભાવમ શોધી ગચ્છતી, ભગવાન કે જે મારા ભાવને પ્રાપ્ત કરે છે, એટલે કે પોતે પરમાત્મા છે, ચિદાનંદ સ્વરૂપ છે, એને તે જાણે છે. એ કરવાનું નથી, ફક્ત પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો એ માલિક બને છે, પોતાની સંપત્તિનો એ માલિક બને છે. મત ભાવમ શોધી ગચ્છતી, અને એટલે માટે કહ્યું કે ગુણાન એતાં અતિત્ય ત્રીન, દેહ દેહ શોધવાનું આ દેહનું કારણ છે. ગુણો જેના કારણે આ દેહ મળ્યો અને દેહને કારણે જન્મ મૃત્યુ જરા એ બધું છે, પણ દેહમાં છે, એ ગુણોમાં છે, એવો જે વિવેક કરી શકે છે એ ત્રણ ગુણથી ઉપર ઉઠી જાય છે. ઉપર ઉઠવાનું નથી, ખાલી વિવેક જ કરવાનો છે. પેલો ઘેટાપણામાંથી ઉપર ઉઠતો નથી, પણ પોતે પોતાને ઘેટું માની લીધું છે એ ખ્યાલમાંથી મુક્ત થાય છે. બીજું કંઈ કરવાનું નથી, ખ્યાલમાંથી મુક્ત થવાનું છે. પણ એના માટે જ્યારે આપણે સત્વગુણમાં સ્થિત હોય તો જ ખ્યાલમાંથી મુક્ત થઈ શકીએ, એવો વિચાર પણ આવે. નહીં તો ગમે તેટલું સાંભળ્યું હોય થોડી વાર આપણે હા બરોબર છે, પણ પાછું રજોગુણ પ્રભાવ જાણી લે, કંઈક શરીરને થયું, અરે રે મને કેમ આવું થાય છે, હું માંદી પડી ગઈ કે માંદો પડી ગયો, અને એ ત્યાંની સત્ય બની જાય અને મને યાદ છે એ ખાલી તાવ આવ્યો હોય તો પણ હું જતો રહેવાનો છું, મારે મૃત્યુ થવાનું છે એનો ડર લાગે, અને કંઈક કંઈક ભલામણ વગેરે પણ થવાની શરૂઆત થઈ શકે ખરી. પણ જે જાણે છે
જેને જાણે છે કે આ દેહનું કારણ ગુણો છે અને ગુણોને કારણે જ ગુણોમાં અહંભાવને લીધે આ જન્મ મૃત્યુને જરાવ્યા નથી, પણ ખરેખર મારા સ્વરૂપમાં જન્મ પણ નથી, આત્માનો ક્યારે જન્મ થયો પણ નથી, એટલે મૃત્યુ શક્યતા જ નથી, તો વૃદ્ધાવસ્થા ક્યાં આવી? એવું જે જાણે છે એકમને જે મુક્ત વિમુક્ત અમૃતમ અસ્મતે એ હંમેશા અમરતાને પ્રાપ્ત કરે છે, એટલે કે પ્રસન્નતા જે પોતાના સ્વરૂપ છે એને એ જાણે છે, કારણ કે દુઃખનું કારણ તો આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, એ તો ઉપાધિનો ધર્મ છે, વેશનો ધર્મ છે, એ ગુણોના લીધે છે એવો વિવેક કરી શકે છે. જ્યારે આવું કહ્યું ત્યારે હજુ તે ઓહો આ જન્મમાં જ મુક્ત થઈ શકાય, આ જન્મમાં જ અમૃત તત્વની પ્રાપ્તિ થઈ શકે, એ તરત જ એને પૂછ્યું ગુણાતીતના લક્ષણ શું છે? હે પ્રભુ, તમે તો પ્રભુ છો, તમે તમારા સેવકના દુઃખને અજ્ઞાનને દૂર કરવા માટે સમર્થ છો, તો મને એ બતાવો કે ગુણાતીતના લક્ષણ શું છે, એનો આચાર શું છે, એ સ્વતંત્ર સ્વચ્છંદ છે, એ ખરેખર એના આચારને વ્યવહારને આપણે અનુસરી શકીએ, કારણ કે એ વ્યવહાર કરે છે, એવો પ્રયત્ન તો કરીએ, માટે એ આચારનું પછી જીજી આપેલના બીજા અધ્યાયમાં પણ અર્જુન પૂછી ચૂક્યો છે, પણ છતાં હજી બધું સૂક્ષ્મ જાણવા માટે પૂછે છે અને કહે છે કે એ ત્રણ ગુણથી અતીત થવા માટે કયા સાધનની આવશ્યકતા છે, એવું જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાને સરસ જવાબ આપ્યો. ભગવાન 22મા 23મા શ્લોકમાં કહ્યું, પ્રકાશમ ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ નિ નિવૃત્તાનિ કાંક્ષતિ. એટલે કે પ્રકાશમ ચ, પ્રકાશ એટલે સત્વગુણ, પ્રકાશ એટલે સત્વગુણ, પ્રવૃત્તિ એટલે રજોગુણ અને મોહ એટલે તમગુણ, એટલે આ ત્રણ વૃત્તિને લીધે, ત્રણ વૃત્તિ આમ તો આપણા મનમાં અસંખ્ય વૃત્તિ ઉત્પન્ન થાય છે, આપણને એવું પણ લખી શકીએ કે અત્યાર પછી બીજી વૃત્તિ કેવી ઊભી થશે, આપણા સંસ્કારને આધારે મનમાં અનેક વૃત્તિઓ સતત ચાલ્યા જ કરે છે, એ કાં તો સાત્વિક હોય, કાં તો રાજસિક હોય, તો તામસિક હોય, એટલે કઈ વૃત્તિ જન્મશે એ આપણે ખબર પણ નથી, અને મહત્વનું તો એ છે કે કઈ વૃત્તિ જન્મે એ આપણા હાથમાં નથી, કારણ કે આપણા સંસ્કારને આધારે આપણા કર્મોને આધારે મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ શકે. ઘણી વખત લોકોને ફરિયાદ થાય કે જુઓ ને હમણાં કે મારા મનમાં અવાજ વિચાર આવ્યા કરે છે, ન કરવાના વિચાર જ થયા કરે મનમાં, પણ એ તો વિચાર તો ઉઠવાના જ છે, એમાં આપણો કોઈ હાથમાં નથી, પણ એ વિચાર કે વૃત્તિ ઉઠ્યા પછી હું કયા પ્રકારનો એનો પ્રતિભાવ આપું છું મારા હાથમાં છે, બરોબર છે, એ મારા હાથમાં છે, કારણ કે પ્રકાશમ છે પ્રવૃત્તિ છે, સત્વગુણ હોય તો સુખની વૃત્તિ ઉત્પન્ન થાય, પ્રવૃત્તિ એટલે રજોગુણ હોય તો દુઃખની, અથવા તો મોહ હોય એટલે તમોગુણ, તમોગુણની વૃદ્ધિ આળસ વગેરે પણ થાય, પણ એ બધી વૃત્તિ સાથે હું જોડાઈ જાઉં તો હું સુખી છું, દુઃખી છું, અજ્ઞાની છું, એવી મનમાં વૃત્તિ ઊભી થાય, વૃત્તિ ઊભી થઈ પણ એ વૃત્તિ સાથે જોડાઈ ગયા અને ઘસડાવા લાગ્યા, અને એટલા માટે અહીંયા કહે છે કે જ્ઞાની કેવો છે કે મનમાં ગમે તે વૃત્તિ થાય, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ. એટલે જ્ઞાની આ વૃત્તિઓમાં અહંભાવ પણ નથી કરતો કે મોહભાવ નથી કરતો, મારા મનમાં આવી કેમ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ઉઠી વૃત્તિ, પણ હું એની સાથે ઘસરાય આ મારી વૃત્તિ છે તો આપણે થાય મારા મનમાં કેમ આવી બધી વૃત્તિ ઉઠી રહી છે, પણ જ્ઞાનીને કોઈ સાથે અહંભાવ કે મમભાવ નથી, કારણ કે જાણે છે હું તો આત્મા છું, હું સિંહ છું, ઘેટું નથી, હું આત્મા છું, અને આત્મા કેવો છે, અસંગ છે, વૃત્તિઓ આવીને જાય પણ હું કેવો છું, એનો પ્રકાશક છું, અને એટલા માટે એક તો એ ન દ્રષ્ટિ સંપ્રવૃત્તાની, એ કોઈ ન દ્રષ્ટિ સંપ્રવૃત્તાની કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય, અને આ વૃત્તિનો મારા મનમાં કેમ ઊભી થાય એનો કોઈ દ્વેષ પણ નથી કે આવી વૃત્તિમાંથી મારે મુક્ત થઈ જવું, ન નિવૃત્તાની કાંક્ષતી એને કોઈ આગ્રહ જ નથી, આકાંક્ષા નથી, કારણ કે આકાંક્ષા ક્યારે હોય, જ્યારે મને
મારા માટે પૂર્ણ સંતોષ ન હોય ત્યારે મને દુનિયા પાસે સંતોષની અથવા તો દુનિયાએ આ પ્રકાર વ્યવહાર કરવો જોઈએ, એને મારી સાથે આ પ્રકાર વ્યવહાર કરવો જોઈએ, આમ બોલવું જોઈએ મારી સાથે, પેલું કરવું જોઈએ, એ ઈચ્છા કરે જાણે ત્યારે મને મારાથી સંતોષ નથી ત્યારે, પણ મને મારાથી સંતોષ હોય, મને કોઈ આગ્રહ ન હોય તો મને કંઈ વાંધો નથી. ભલે આપણે બોલીએ નહીં, પણ જ્યારે કોઈના વ્યવહારથી આપણે દુઃખી થઈએ, અકળાઈ જઈએ, એ ક્ષણ બતાવે છે કે મારે કોઈ કામ નથી, આ વ્યક્તિએ આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. અને વ્યવહાર અમુક કાર્ય માટે આપણે આગ્રહ રાખીએ, પણ એ આગ્રહ વખતે અકળાઈ નહીં તો તો અકળાઈ તો પણ કેવું. પણ ટેન સ્વામીજી કહે ને, ટેન્શન ડોલ રમતદારી પેલી ઢીલી આવે ને, એક ક્ષણ પડે રજ ઉભી થઈ જાય, ત્યાં સુધી વાંધો નથી. ખ્યાલ આવે તો એ આપણે આપણે કંઈક આ જે સમજી રહ્યા છીએ એ વિવેકમાં કંઈક આગળ છે. પણ જેને આગ્રહ છે એ વ્યક્તિ સતત શું થાય, આમ અમુક વસ્તુને પકડવાની ઈચ્છા થાય, અમુકને ત્યાગ કરવાની થાય, પણ આ તો કોઈ પ્રવૃત્તિનો દ્વેષ પણ નથી કરતો કે કોઈ પ્રવૃત્તિ માટે આકાંક્ષા પણ આ નક્કી રહેવી જોઈએ એવું પણ નથી. એટલું જ નહીં, ઉદાસીન વત આસીન, આપણે એ પણ બહુ વિસ્તારથી જોયું બે વખતે, ઉદાસીન વત આસીન ગુણે યોન વિચાર્યતે ગુણા વર્તંત ઇત્યેવ યો અવતિષ્ઠતે ન નેંગતે. એટલે આપણે જોયું ઉદાસીન એટલે ઉત આસીન. અહીંયા શંકરાચાર્ય મહારાજે કહ્યું ઉદાસીન એટલે ને કસ્યચિત પક્ષમ ભજતે, એ કોઈનો એક પક્ષ લેતો નથી. એના માટે યાદ કરી લઈએ કે વખતના ઉદાહરણ, તો કોઈને પક્ષ કેમ નથી લેતો, તેના માટે માંડુક્ય ઉપનિષદના ભગવાન ભાષ્યકારે જે વાત કરી હતી કે સાત પ્રજ્ઞા ચક્ષુ હાથીને અડીને કોઈ પણ વાત કરે તો જેને પ્રજ્ઞા ચક્ષુ નથી, જેની પાસે દ્રષ્ટિ છે, એ શું કહે છે કે આ ખોટા છે, કોઈને પક્ષ નથી લેતો, કારણ કે જોયે છે કે એમના પક્ષમાં જે વાત કરે છે સ્થાને છે, ને કસ્ય જે પક્ષમ ભજતે ન, અને કોઈનો પક્ષ નથી લેતો અથવા તો અમે કોઈનો વિરોધ કરતા નથી. એટલું નહીં, પક્ષ લેવાની ક્યારે જરૂર પડે, વાર્તા ત્યારે કરી દે, એટલે ક્યારેક પણ બટુક છે કે માતાજીનો પક્ષ કેમ લેતો હતો કે મને કંઈક મળશે, એમ નાની કોઈનો પક્ષ એટલા માટે નથી લેતો કે એને મેળવવાનો જ નથી, હું આનો પક્ષ લઈશ તો મને કંઈક મારી સ્વાભાવ કરશે, મને કંઈક સંપત્તિ મળશે, કંઈ પણ એને કંઈક જોઈતું જ નથી, કારણ કે પૂર્ણ છે, પૂર્ણ મેળવા પોષિષ્ય તે, એટલા માટે કોઈનો પક્ષ લેતો નથી કે પુત્રનો પક્ષ લેવો કે આપણે પુત્રવધુનો લેવો કે કોનો લેવો, સામાન્ય ત્યાગ કરવું જ પડતું હોય છે માણસને વ્યવહારમાં, તે કરવાનું, પણ અંદરથી સમજવાનું કે મારે કંઈક મેળવવાનું નથી, જેમ આનંદ ઘરની વાત છે તે કરી હતી એ પ્રમાણે. એટલે ટૂંકમાં એને કોઈ કંઈક પ્રાપ્ત કરવાનું નથી, કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, કંઈક મેળવવાનું નથી, માટે ઉદાસીન, પણ એને બધા માટે સમાન સહાનુભૂતિ છે, બધા માટે પ્રેમ છે, એને કોઈનો પક્ષ લેતો નથી, પણ છતાંય નિર્ણય કરવો પડે તે કરે છે, કંઈક તો કરવું જ પડે ને વ્યવહારમાં, ક્યારેક વડીલ તરીકે, પણ એ વખતે પણ એની સમજણ પણ વચન નથી કે આમાંથી મારે કંઈ મેળવવાનું નથી, પણ હિત કોનું છે આમાં તો મારે આ કરવું પડે છે, પણ અંદરથી એ કંઈ મેળવું નથી એ તો ઉપર ઉઠી ગયું છે પરમાત્મામાં. એટલે ઉદાસીન વત આસીન ગુણે યોન વિચાર્ય તે, એક ગુણોના કાર્યથી ગુણે હી આ ગુણા ગુણે સુવર્તન જે કહ્યું ને ગુણાવર્તંત, આ એક ગુણનું ટોપલું એટલે અમારું શરીર, મારી ઉપાધિ છે, આ મારો વેશ છે, એ ગુણો તો બનેલો છે, અમારી ઉપાધિ જે ત્રણ ગુણોની બનેલી છે એ જગતના સાથે વ્યવહાર કર્યો છે, પણ હું કંઈ કરતો નથી માટે એ વિચલિત થતો નથી. ય અવતિષ્ઠતિ એટલે સ્વસ્મિન તિષ્ઠતિ, શંકરાચાર્ય મને સરસ કીધું કે ય તિષ્ઠતિ એટલે ક્યાં છે, પોતાના સ્થિત છે, પોતાના સ્વરૂપમાં સ્વસ્થ, પોતાના સ્વરૂપમાં તિષ્ઠતિ છે, માટે ન એંગતે એ વિચલિત થતો નથી, એનાથી પ્રભાવિત થતો નથી કે હું આ ગુણોની સાથે એ જોડાતો નથી.
તરીકે હવે આગળ કે છે કિંચ અને વળી આ જ્ઞાની એમ કીધું કે એના લક્ષણ શું છે. અર્જુને પૂછ્યું તો કે એના લક્ષણ શું છે, એટલે કોઈને માપવા માટે નહીં પણ પોતે એના જો બનવા માટે હું પ્રયત્ન કરી શકું એના માટે કે છે. તો હવે આપણે 24મો શ્લોક છે. सम दुख सुख स्वस्थ सुख स्वस्थ समलोष्टाश्म कांचन लोष्टास्म कांचन तुल्य प्रिया प्रियो धीर तुल्य प्रिया प्रियो धीर तुल्य निंदात्म संस्तुति વૃત્તિ તો ઉત્પન્ન થાય છે. કેમ થાય? કારણ કે સુખની વૃત્તિ આપણા મનમાં કેમ ઉત્પન્ન થાય છે, દુઃખની વૃત્તિ કેમ થાય છે? કારણ કે આપણા મનમાં એવું થાય છે કે આ પરિસ્થિતિ કે વ્યક્તિ અનુકૂળ છે માટે સુખ જન્મે. જ્યારે મને પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ જન્મે. એટલે કે છે સુખ દુઃખની વૃત્તિની પાછળનું કારણ એક જ છે કે આ અનુકૂળ છે આ પ્રતિકૂળ છે. પણ આને કોઈ વસ્તુની પરિસ્થિતિ ઉત્પન્ન તો થાય છે, એને ખબર પણ છે, પણ એને આ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ છાપ લગાવતો નથી. અમને અમુક જ વસ્તુ મળવી જોઈએ, અમુક જ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ એ માંગણી નથી. કારણ કે અંદરથી સંતુષ્ટ છે. કારણ કે દુનિયા મારી સાથે અમુક પ્રકારનો વ્યવહાર કરે તે બરોબર કહેવાય, અમુક પ્રકાર વ્યવહાર ન કરે બરાબર ન કહેવાય, એવી કોઈ માંગણી જ નથી. એટલે અહીંયા કહે છે મધુસૂદનજી મહારાજ, સમ દુઃખે સુખે દ્વેષ રાગ શૂન્યતા, એનામાં રાગ કે દ્વેષ નથી. કોઈ વસ્તુ માટે રાગ એટલે આકર્ષણ આસક્તિ અને બીજી વસ્તુ માટે દ્વેષ, કારણ કે કેમ નથી? કારણ કે સ્વસ્થની સ્થિતિ પોતાનામાં સ્વસ્થ છે ને. સમ દુઃખ સુખ સ્વસ્થ, આમ તો સ્વસ્થ એટલે વિચલિત થતો નથી એનો અર્થ સ્વસ્થ થાય. પણ આચાર્ય એવું પણ કહ્યું આત્મની સ્થિત સ્વસ્થ, પોતાના સ્વરૂપમાં સ્થિત છે માટે સ્વસ્થ છે, વિચલિત થતો નથી. અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે શું? સર્વમ ખલિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છું. હવે જો હું જ હોઉં તો મને કોના માટે રાગ હોય અને કોના માટે દ્વેષ હોય? જેમ કે આ શરીર, આ શરીરમાં મને આંખ સારી લાગે કે હાથ સારા લાગે, કોણ મને પ્રિય છે અને કઈ વસ્તુ અપ્રિય છે, આપણે વાત કરી ચૂક્યા છે કે હાથ દ્વારા આંખમાં જોકો લાગી જાય તો આપણે હાથને શું કરીએ, બેસ કરીએ, કાપી નાખીએ. કેમ? કારણ કે હું જ છું. એટલે એ રીતે પણ સમ દુઃખ સુખ સ્વસ્થ, એને કોઈ પરિસ્થિતિ માટે એના માટે કોઈ માટે રાગ કે કોઈના માટે દ્વેષ એ છે જ નહીં. એટલે સ્વસ્થ સ્થિત એના માટે કહે છે કે એને કોઈના માટે રાગ કે દ્વેષ નથી. રાગ દ્વેષ શૂન્યતા, અથવા તો બીજું કહે છે અનાત્મતયા, આ જે કંઈ પરિસ્થિતિ થઈ રહી છે એ શું છે? મારા માટે દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. જેમ આગળ વાત કરી એ પ્રમાણે નકર તો આ બધું અનાત્મા છે, આ બધા ગુણ બનેલું છે, અનાત્મા છે અને હું આત્મા છું. આત્મા હું જે સર્વ પ્રકાશક છું એ મને જે પ્રકાશક આ બધા જગતને હું પ્રકાશ આપનાર અને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું છું. તો એ અનાત્મા મને કશું કરી શકે નહીં. એમાં આવતું પરિવર્તન એ પરિવર્તન જ છે, મારા માટે પ્રતિકૂળ કે અનુકૂળ નથી, માટે સુખ કે દુઃખમાં એ વિચલિત થતો નથી. ભલે આપણે ઘટ ઘામ સતઘામ શું આપણે નરસિંહ મહેતા કહે છે ને, ઘટ સાથે રે ઘડ્યા,
કારણ કે કેમ ત્યાં વાત કરે છે ત્યાં તમે સમજણ જુદી છે. ભલે આપણામાં આત્મ અનાત્માનો વેગ ન હોય, રાગ દે શૂન્ય પણ કદાચ ન થયા હોય, તો એટલું તો વિચારી શકે શું કે જે કંઈ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ જન્મી રહી છે તે મારા આ જન્મના કર્મના પરિણામે છે અથવા તો પૂર્વ જન્મના કરી જન્મના કર્મના પરિણામે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે એ અનુકૂળ છે, આ વ્યક્તિ અનુકૂળ છે, પરિસ્થિતિ અનુકૂળ છે અને આ પ્રતિકૂળ છે તો કે ના, એ કોઈ વ્યક્તિ મારા સુખ કે દુઃખ માટે જવાબદાર નથી. કેમ? કારણ કે મારા કર્મના લીધે થઈ છે. આ વ્યક્તિ મારી સાથે અમુક પ્રકારનો વ્યવહાર કરે છે જેથી મને સુખ લાગે છે, પણ એ વ્યક્તિ નથી કરતી, મારા કર્મને આધારે મને એ મળી રહ્યું છે. પરિસ્થિતિ કે વ્યક્તિનો વ્યવહાર મારા કર્મને આધારે છે અને એટલા માટે મારા માટે શું છે સ્વીકાર્ય છે, અથવા તો જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ મારા માટે પ્રસાદ છે તો પણ સુખ દુઃખમાં સ્વસ્થ રહી શકે. આત્મા અનાત્મા એક પછી હશે, પણ પહેલા એક ભક્ત તરીકે પણ એ વિચારીએ કે આ બધું જ મારા માટે ભગવાન. આ કોઈ પણ વ્યક્તિ વ્યવહાર કરી રહી છે, પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એ ભગવાને મારા કર્મ પ્રમાણે આપી છે, માટે મારા માટે પ્રસાદ છે. તો રાગ અને દ્વેષ નહીં થાય, અને આત્માના તો વિવેકથી તો રાગ દ્વેષ શૂન્ય થઈ જવાનું, એ વસ્તુ જુદી છે. નાનીની વાત કરે છે, પણ એક ભક્ત છે જે સાધક છે એ આવું તો પહેલાં વિચારી શકે કે આ બધી પરિસ્થિતિ માટે મારા માટે પ્રસાદ છે. તો પછી સુખમાં એ છકી ન જાય કે દુઃખમાં એ ભાંગી ન પડે, બરાબર, એનું નામ જ સમા. અને એટલા માટે એ વિચાર કરશે રાગ જે પોતે જ હું જ બધું બની રહ્યો છું, માટે મને રાગ દ્વેષ ન હોઈ શકે, અથવા તો અનાત્મ છે અથવા તો આપણું નથી. દાખલા તરીકે સરસ મજાનું સફરજન છે, સરસ મજાનું સફરજન છે, અને આપણે થાય કે હાલ એક સફરજન ખાવાથી શરીર સ્વસ્થ રહેવું બધા કીધા કરે છે, આજે આપણું સફરજન આવ્યું છે અને મને આપી દે તો સારું. સ્વામીજી અને સ્વામીજીનું આપ્યું ક્યારે ગયેલો, અને જ્યારે આમ નજર જશે પછી પૂછવાના તો નથી કે ભલે કોઈ ખાધું, એનું કલ્યાણ થશે એવું જ કહેવાના છે ને, એટલે લઈ લેવામાં શું વાંધો છે. પણ જ્યારે લેવા ગયા ત્યારે હાથ લડીને ખબર પડી ગયા તો રમકડાનું છે, પછી શું થાય, એના માટે રાગ થાય, હવે લેવાની પણ જરૂર નથી, અને ન મળે તો મને વાંધો નથી. રાગ કે દ્વેષ શૂન્ય થઈ જાય, એટલે કે નિત્યાત્મ નિશ્ચય. એટલે જ્ઞાની સુખ દુઃખમાં સમય એટલા માટે છે કે એકાદો રાગ દ્વેષથી શૂન્ય છે એક શબ્દ કીધો, અથવા અનાત્મ છે માટે પણ, અને કાતો મિથ્યા, ત્રણમાંથી એક નિશ્ચય થયો છે. અને એનાથી પહેલાં આપણે જોયું કે ભક્ત જે છે સાધક છે એના માટે પહેલાં પ્રસાદ બુદ્ધિ, અને પછી આ પ્રકારનો જ્ઞાની જે વિવેક કરે છે એમાં એ સ્થિત થઈ શકે. રાઈટ, સમ દુઃખ સુખ સ્વસ્થ, દુઃખ અને સુખમાં એ સ્વસ્થ છે, વિચલિત થતો નથી, કારણ કે આ પ્રકારનો વિવેક છે. પછી બીજી વાત કરે છે સમનોષ્ટાસ્મ કાંચન, એ લોષ્ટ એટલે માટીનું ગીફું, અસ્મ એટલે પથ્થર, કાંચન એટલે સુવર્ણ, ત્રણેયનું મૂલ્ય શુદ્ધ છે. પણ એ બદનામાં કયો છે સમ, એની એની છે ને દ્રષ્ટિ કેવી છે સમાન છે, એટલે આપણી માટે શું છે કે આ માટીનું ગીફ છે, આ વસ્તુ નકામી છે. ક્યારેક આપણે એ કામ લાગે જેને ખેતીનો બગીચાનો શોખ હોય એને માટે લેવી ગમે કે કયા પ્રકારનું છે, ચાલો મારે બગીચામાં કામ લાગશે ત્યારે મૂલ્યવાન બની જાય પથ્થર અને સોનું. આ બધા માટે વ્યવહારમાં જે મૂલ્ય છે એની ખબર છે, એવું નથી કે સોનાનો તિરસ્કાર કરે છે, કારણ કે લક્ષ્મી છે એને આદર આપે છે, એનો કોઈ તિરસ્કાર નથી કરતો એ. પણ એના માટે સમાન દુષ્ટાસ્મ કાંચન, એટલે કે એના માટે અમુક જ વસ્તુ મૂલ્યવાન છે અને બીજી નથી. વ્યવહારની દ્રષ્ટિએની મૂલ્યની કિંમત છે, પણ એ મળવાથી મારામાં આ સોનું પડ્યું હતું રસ્તામાં લઈ લીધું અને આનંદ થઈ ગયો,
પૈસા 5 રૂપિયા કે 50ની નોટ પણ મળી આનંદ થઈ ગયો કે મારો વધારો કર્યો એવું લાગે ને એ અહીંયા કે છે અતએવ સમાની હે ઉપાદેય ભાવ રહિતાની લોષ્ટ અસ્મ કાંચનાની કારણ કે આપણા માટે એ કેવું છે હેય મને આ મળવાથી મારો વધારો થશે એટલે ભક્ત છે સાધક છે કે ભાઈ કોઈની વસ્તુ પડી છે ભલે 50 ની નોટ હોય કે 1000 2000 ની નોટ હોય કે 100 નો હોય પણ એ વિચારો છે માટે મને નથી કરતું પણ એમ થાય કે પણ આવું હોય મારી પાસે તો સારું થાય ભલે બીજા એક સાધના છે એને મૂલ્ય છે કે ભાઈ બીજાની વસ્તુ છે જેના માટે મેં પરિશ્રમ નથી કર્યો એ મારે ન છે જેમ રંકા મંકારી વાત કરી કે બીજાની વસ્તુ છે સોનું હોય તો તટ પર તમારે એના પર માટી નાખવાને શા કરવું છે એ માપણ માટે બીજાની વસ્તુ એ આપણા માટે માટી સમાન જ છે ભાઈ સોનાને ધ્યાનવાની ક્યાં જરૂર છે એક બીજાની વસ્તુ જે મેં પ્રયત્ન કર્યો નથી મેળવી એ ન લે પણ છતાં અંદરથી એના માટે મૂલ્ય તો એને કીધું કે મને મળી જાય તમને કે હા હું આનાથી કંઈક મારામાં વધારો થયો હે અને ઉપાદેય અને કેટલીક વસ્તુ મારી પાસે ન હોય આ પથ્થર નકામું છે એટલે ફેંકી દો હે મને કામમાં નથી આવતો એટલે જગત સાથે વ્યવહાર કરતી વખતે કાં તો મને આ મળવાથી મારામાં વધારો થાય છે અથવા તો આ ન હોય તો સાર એટલે કાં તો હે અથવા તો બાધ્ય કાં તો મેળવું અને છોડું પણ અહીંયા તો કે છે કે એના માટે બધી વસ્તુ સમાન છે ભલે રસ્તામાં કોઈ વસ્તુ પડી હોય તો પથ્થરે તો મારે દૂર મૂકવો જોઈએ અને હવે મારા માટે બધું સમાન છે એટલે પથ્થર ભલે ને જેનું થવું હોય થાય એવું ને આપણે દૂર મૂકી દઈએ કદાચ આપણે તો રસ્તામાં કચરો જ જોઈએ ત્યાં છે નર્મદા કિનારે જતા હતા જ્યારે શિબિરમાં જઈએ ત્યારે સફાઈ પણ કરીએ પણ શેના માટે એનાથી કે મને મેળવાનું નથી એના માટે આપણું એક ફરજ શબ્દ પણ નહીં વાપરીએ આવું છે તો આપણે કરીએ તો શું વાંધો છે એમ માનીને કરીએ પણ એનાથી મારો વધારો થાય મારા વખાણ કરશે વાહ વાહ તમે આટલું સ્વચ્છતાનું ધ્યાન રાખો છો વખાણ માટે નહીં પછી આવશે તુલ્ય નિંદે તુલ્ય નિંદા સ્તુતિ સ્તુતિ પછી આવશે પણ ટૂંકમાં એને હે ઉપાદે ભાવ નથી એટલે ટૂંકમાં જગતના પદાર્થો પ્રત્યે એને ઘૃણા પણ નથી તિરસ્કાર પણ નથી કેમ કે આ વસ્તુ મૂલ્યવાન છે એવું પણ નથી બસ આપણને ભગવદ્ ગીતા આપણને દ્રષ્ટિ આપે છે આપણી દ્રષ્ટિમાં પરિવર્તન નથી લાવતી જે વસ્તુ જેવી છે એવું જો એને કહેવાય દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ આપે છે એટલે પહેલાં કરતાં બીજી દ્રષ્ટિ આપે છે એવું નથી નહીં તો એને બ્રેઇન વોશિંગ કહેવાય એવી નથી જે વસ્તુ જે છે કેટલી મૂલ્યવાન છે તો કે સૌથી મૂલ્યવાન તો કોણ છું હું છું માટે એને જગતની વસ્તુ મૂલ્યવાન નથી લાગતી અને એથી એને કોઈ વસ્તુ મળવાથી હું વધારે મૂલ્યવાન બન્યો કે આ વસ્તુ જતી રહે તો બરોબર છે એવું એટલા માટે નથી થતું કારણ કે પોતાનું મૂલ્ય જાણે છે સૌથી મૂલ્યવાન કોણ છે આત્મા અને એટલા માટે આપણી દ્રષ્ટિ ગીતા આપે છે વેદાંત આપે છે કે સૌથી મૂલ્યવાન તું છું જો એ મને સમજાય તો સુખ દુઃખ સ્વસ્થ સમાન દુષ્ટાત્મ કાંચન એમાં પણ સમાનતા ત્યારે આપે કે જ્યારે હું મારાથી સંતુષ્ટ હોઉં હું મારી મૂલ્યને આપું લોકો મારી મૂલ્યને આપે એનો અર્થ જ નથી હું મૂલ્યવાન છું કારણ કે આજે મૂલ્ય આપશે ઘરે નહીં પણ આપે માટે એ કેવું છે સમાન દુષ્ટાત્મ કાંચન પછી કહે છે તુલ્ય પ્રિયા પ્રિયો એવમ તુલ્ય પ્રિયા પ્રિય પ્રિય ચ પ્રિય ચ પ્રિયા પ્રિય સમહ ભગવાન વાસ્યકાર કહે પણ અહીંયા મધુસૂદન એના સરસ કહે છે તુલ્ય પ્રિયા પ્રિય તુલ્ય પ્રિય ક્યારે કહે આપણે કોઈ વસ્તુ મને પ્રિય ક્યારે લાગે સુખ સાધન સુખ સાધન જ્યારે કોઈ વસ્તુ મને પ્રિય કેમ લાગે છે આ વસ્તુ મને ગમે છે મને બહુ પ્રેમ એના માટે મને પ્રેમ કેમ છે કારણ કે મારા માટે સુખનું સાધન છે મને અનુકૂળ બને છે
એ વ્યક્તિ જેથી અનુકૂળ નહીં બને ને ત્યારે એ પ્રિય વ્યક્તિ અપડી બની જવાની. પ્રિય ક્યારે લાગે છે? જ્યારે એ મારા સુખનું સાધન છે. સુખ સાધને પ્રિય, સુખ સુખ સાધને યસ્ય હિત સાધનત્વા અહિત સાધનમાં. અમારું હિત કરશે, મને સુખ આપશે માટે એ આપણને પ્રિય લાગે. એટલે સુખનું સાધન છે, હિતનું સાધન છે માટે પ્રિય છે. અહિતનું લાગે, આપણું અહિત થનાર છે તો તરત મને અપ્રિય લાગવાનું. અને પાછું તમે જો કોઈકનો વ્યવહાર મને હિતકારક લાગે, આ બધું જ આપણા મનની સ્થિતિ છે જે આપણે બદલાવી શકીએ. કારણ કે મારા જ ખ્યાલ છે, આ સુખનું સાધન મને લાગે છે અને આ મારે હિત કરનાર છે એવું લાગે છે. પણ ક્યારેક એવું પણ લાગે કે હું જેને સુખનું સાધન માનતો હતો મારું હિત કરે છે, પણ મારાથી આપણી સાથે મીઠું મીઠું બોલે છે, પણ અંદરથી તો છૂટી ફેરવે છે. એવું ખબર પડી જાય તો તેવી શંકા પણ આવે છે મનમાં. કોઈ કેમ કે તમને ખબર છે તમારી સાથે આવો સરસ વ્યવહાર કરે છે, પણ પછી પાછળ શું કરે તમને ખબર છે? ખાલી એટલું જ કે અહિતનું સાધન બની ગયું. એ સાચું છે કે નહીં એ આપણે ચકાસણી કરતા નથી. મનમાં એક ખ્યાલ આવે છે, બસ એક કોશબ્દ કહે તો ખ્યાલ કે આ મારા માટે હાનિકારક છે, આ મારા માટે હિત કરનાર છે, તો પ્રિય બને. હાનિકારક લાગે તો અપ્રિય બને. બહુ મહત્વનું છે, સમજ મહત્વની છે. એટલે એમને બધું તુલ્ય છે. સુખ સાધન સુખ સાધને યસ્ય હિત સાધન અહિત સાધન બુદ્ધિ. એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય કે આ મને સુખનું સાધન છે, આ મારા માટે દુઃખનું સાધન છે, મારું હિત કરનાર છે. અને એને કહું ને કે એ બદલાયા કરે છે અને એટલે મન સ્થિર પણ નથી રહેતું. જ્યાં સુધી મનમાં એ વિચાર છે કે આ મારા સુખનું સાધન છે, આ મારા દુઃખનું સાધન છે, આ મારા માટે હિત કરનાર છે, આ હિત કરનાર છે, ત્યાં સુધી સમસ્થિતિ આવી શકે જ નહીં. સમપ્રિયા પ્રિયા બંને માટે સમ ક્યારે રહી શકે? જ્યારે એના માટે સુખ કે દુઃખનું સાધન ન હોય ત્યારે. એ ક્યારે બને? આપણે વાત કરીએ પ્રમાણે આત્મનેવ આત્મના તુષ્ટ, જે પોતાના સંતુષ્ટ હોય એને પછી અમુક વસ્તુથી મને સુખ મળશે, અમુક વસ્તુથી મને દુઃખ મળશે એવું આવવાનું જ નથી. એને ખબર પડે છે કે અહીં તેને દાખલા તરીકે ઝેર છે, શરીરનું શાંત કરવાનું છે. એટલે ઝેર આમાં ઝેર છીએ તો પણ એ એની છે દીધું કે અગ્નિમાં હાથ નહીં નાખે, પણ એ જાણે છે કે આ વસ્તુ કરવા જેવી નથી. પણ એટલે એ મારા માટે હિત મારામાં કંઈક વધારો કરશે કે ઘટાડો કરશે, ન કર્મણા વર્ધતે ન કન્યા, એને સ્પષ્ટ છે. કારણ કે પોતાનામાં સ્થિત છે. એટલે કહે છે તુલ્ય પ્રિયા પ્રિયો ધીરહ. એ કેવો છે? ધીરહ, ધૈર્યવાન, ધીમાન. અહીંયા એક ટીકાકર બહુ સરસ વાત કરે છે કે ધૈર્ય કોને કહેવાય? યથા કશ્ચિત સુરહ તીવ્ર પ્રહાર વેદના આટોપી ન વ્યામુચ્યતે. કોઈ વીર પુરુષ છે, કોઈ વીર માણસ છે, કોઈ વીર વ્યક્તિ છે, લડાઈમાં ગયો છે અને તીવ્ર પ્રહારો ધ્યાન કરે છે, પણ પોતે વિચલિત થતો નથી. લડાઈમાં પોતાને જે લડવાનું છે લડે છે, એટલે કે એ વિચલિત થતો નથી. એમ વીર એટલે ગમે તે મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ પોતાનામાં જે વિચલિત થતો નથી. અને ધી એટલે વિચલિત થતો નથી, ધીર કે ધૈર્યવાન. અને એ તો પણ આગળ ત્યાં ધીર એટલે જે જ્ઞાની છે, જે જ્ઞાનમાં સ્થિત છે માટે વિચલિત થતો નથી. સત્તાત્મિક વ્યક્તિ છે પણ ધૈર્યવાન છે, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ પોતાના ધ્યેયમાંથી એ વિચલિત થતો નથી. એ આગળ આવશે. પણ આ તો કેવો છે? ધીર, ધીર એટલે જે બુદ્ધિશાળી છે. અને એટલા માટે હવે કહે છે તુલ્ય નિંદા આત્મ સંસ્કૃતિ. એ આ નિંદા અને આત્મ સંસ્કૃતિ તુલ્ય. નિંદા એટલે દોષનું કીર્તન. કોઈ નિંદા એટલે કોને કહીએ આપણે? તમારે દોષનું કીર્તન કરે, દોષની વાતો કર્યા કરે, એટલે કે આ નિંદા કરે છે. કોઈ મર્યાદા છો તમે છતી કરો છો ભયંકર કહીએ, પણ એની અહીંયા તો એનું કારણ બીજું છે. અને સંસ્કૃતિ એટલે ગુણકર્તને નિંદા કોને કહીશું? જે દોષનું કીર્તન કરે એને નિંદા કહીએ, જે
ગુણનું કીર્તન કરીએ એને આપણે સ્તુતિ કહીએ. પણ આ કેવું છે, યસ્ય ગુણાતીતં, પણ જે નિંદા અને સ્તુતિથી ઉપર ઉઠી ગયો છે માટે એના માટે સમ છે, સમતુલ્ય છે. તુલ્ય એટલે સમાન, નિંદા અને સ્તુતિ એ સમાન છે. સામાન્ય રીતે શું થાય છે, જ્ઞાની આપણને નિંદા કેમ નથી ગમતી, કારણ કે આપણું આપણી મર્યાદા છતી થાય છે. પણ એ મર્યાદા જ્ઞાની જાણે છે કે નિંદા કોણ કરે છે. ત્યાં એક શ્લોક છે યાદ કરો, કે તમે કોઈ એમ કે નિંદા કરતા હોય તો કે ભલે તમે હું તમારી સાથે છું, આ દેહ તો નિંદનીય જ છે, અને તમારી સાથે છું એમાં શું, તમે મારા મિત્ર જ છો. એ શ્લોક યાદ કરીશું, બહુ સુંદર શ્લોક છે. જો કોઈ નિંદા કરે તો નાની જાણે કે નિંદા કોની થાય છે, મર્યાદા કોની છે, શરીરની છે, મનની મર્યાદા. બરાબર, તમારો કોઈ વ્યવહાર બરોબર ન હોય મનના લીધે, એ શરીરની મર્યાદા એને લીધે કોઈ એની મર્યાદાને છતી કરે તો મને સ્વીકાર નથી. કોઈ આપણી મર્યાદા બધા દીકરી એમ આમ છો આપણને ગમે દુઃખ થઈ જશે, પણ આ મર્યાદા તો શરીરની છે. મને બોલતા નથી બરોબર ભાવતું તો નથી ભાવતું, એ મારો મારો દોષ નથી. કદાચ કંઈક ઉચ્ચાર બરોબર ન થઈ શકતા તો એ કદાચ કદાચ નેચરની કે કોઈની મુશ્કેલી હોઈ શકે, પણ એથી હું ખરાબ છું એવો નિર્ણય કરવાની આવશ્યકતા જ નથી. એટલા માટે તુલ્ય છે. અને સ્તુતિ, કોઈને સ્તુતિ કરે તો પણ એને નથી લાગતું કે મારી સ્તુતિ થઈ રહી છે. જેમ કે એક અભિનેતા છે, એ અભિનેતા રાજા બન્યો છે અને બીજા રોલમાં એ ભિખારી છે. તો રાજા આવે તે બધે વાહ વાહ કરે, ઉભા થઈ જાય, એટલું સન્માન આપે. તો અભિનેતાને મન થતું કે મારું સન્માન છે, આ તો રાજાને સન્માન આપી રહ્યા છે. કારણ કે એને અંતર કેવું છે, એમ નાનીએ પણ જ્યારે સ્તુતિ થાય કે નિંદા થાય ત્યારે એને નાનું અંતર કેવું છે, કે જે નિંદા થઈ રહી છે એ વેશની છે. જેમ કે પેલો ભિખારી, ભિખારીને કોઈ લાભો મારી દે તો સહન કરી લે, એને કોઈ બે ખરાબ શબ્દ કહે તો ભાઈ ભિક્ષુકા માગે છે, કામ કરતો તો હટોપટ્ટો છે વગેરે પણ કહી શકે, પણ એની બધી પોતાને ભિખારી માની લે તો આવું બને જ છે. સ્વામીજી વાત કરતા હતા કે એક વખત એક કારણસર પેલો ભિખારી હતો, એને એમ કે હું ભિખારી છું. પછી મને એનો એક મિત્ર જ હતો, જે એની સાથે વ્યવહાર કરતો હતો એનો મિત્ર હતો, અને એણે એને એના પર ગુસ્સો કરી એક લાભો માર્યો, કારણ કે એના રોલમાં હતો. ખ્યાલ આવે છે, ભિખારી પોતે ભિખારી છે અને નાટક ચાલી રહ્યું છે, જે સામેની વ્યક્તિ હતી એનો મિત્ર હતો, પણ એના પાત્રમાં એવું આવતું કે એની સાથે એને લાભો માર્યા છે કે તું આમ કેમ કરે છે વગેરે, તરત જ બધા એમની સામે લાભો માર્યો, કે પોતે ભૂલી ગયો કે હું ભિખારી છું, એને તો એમને તો મારો મિત્ર છે, એને મારી સાથે આવો વ્યવહાર કર્યો તો હટફટ થયો, પડતો પાડો પડે છે. પછી ડાયરેક્ટર પછી કેમ એવું થયું કે હું ભૂલી ગયો કે હું ભિખારી છું, એને તો એમ જ થયું કે મારો મિત્ર મારી સાથે વ્યવહાર કર્યો છે અને એને મને આમ આવું કર્યું હતું એટલા માટે એની સાથે વ્યવહાર કર્યો, તો એ શું થાય, વેશને મારો માની લીધો તો એ તુલ્ય બની શકે નહીં. આ ભિખારી પણ વેશ છે, રાજા પણ વેશ છે, તો એમાં સમાન અભિનેતા રહી શકે. અભિનેતા જાણે છે કે આ રાજાના વેશ એટલે મને સન્માન મળ્યો છે, અને ભિખારીના વેશને લીધે મારું અપમાન પણ થાય છે, તો પણ એ મારું નથી. એમ નાની પણ જાણે છે કે ભગવાને જે કંઈ કોઈ મારી સ્તુતિ કરે, આમ તો જોવા જઈએ તો કોઈ સ્વામીજી કહેતા ઘણી વખત કે આત્મા છે, આત્માની કોઈ સ્તુતિ કરી શકે જ નહીં, કારણ કે હું જેવો છું કોઈ જાણતો જ નથી, હું તો બધાના સાક્ષી, બધાને સત્તા સ્તુતિ કરનાર સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, એની સ્તુતિ કેવી રીતે થાય. વેદો પણ નથી કરી શકતા, હજાર મુખવાળા અને હજાર મુખ અને બે હજાર ને હજાર મસ્તક અને બે મુખવાળા એવા શેષના પણ સ્તુતિ કરી ન શકે, તારું મારી સ્તુતિ કરવાના છે, તો એનાથી ખૂબી જવાની શું જરૂર છે. અને નિંદા પણ મારી નથી થતી, એ પણ ઉપાધિની છે,
એને માટે તો કેટલા દ્રષ્ટાંતો મહાત્માઓના સંતોના આપણે સાંભળ્યા છે. ગૌતમ બુદ્ધના સંદર્ભમાં જ કહેવાય છે ને એ કોઈ આવીને ખૂબ બોલવા માંડ્યો કે તમે તો કેવા છો, આવા છો, તેવા છો, શાંતિથી. પછી થોડી વાર પછી બીજા દિવસે આમ તો ગરીબીને કેવું કહ્યું કે હાર ને ફળ ને ટોપલી મૂકી ભરીને લઈને આવ્યો, તોય કહીને નિર્વિકાર. કારણ કે આત્મા કહું છે નિર્વિકાર છે. જે કોઈ 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 કેમ એવું થયું તો કે નિંદા કરી પણ એ પણ મારી નહોતી, અને અત્યારે સ્તુતિ કરી મને સન્માન આપ્યું એ પણ મારું નથી. માટે જ તો જ શક્ય બને છે કે ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, એટલે કોઈ વસ્તુ મારા માટે અપ્રિય પણ ન બની શકે. કારણ કે પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, પ્રિય એટલા માટે નથી એ જ્ઞાની જાણે છે. પરિવાર નિત્ય ટીકા કરે કે છે કોઈ પણ વસ્તુ મારા માટે પ્રિય નથી. કારણ કે પ્રિય કેમ નથી, કારણ કે હેતુ સાધન કરનાર નથી, મને સુખ આપનાર નથી. એટલે જ્ઞાની માટે કોઈ પ્રિય પણ નથી, કોઈ અપ્રિય પણ નથી, અહિતનું સાધન પણ નથી. અને એટલું જ નહીં એ કોઈ એની નિંદા પણ ન કરી શકે કે એની સ્તુતિ પણ ન કરી શકે. કારણ કે નિંદા કે સ્તુતિ કોની થાય છે, વેસ્ટની થાય છે, ઉપાધિને લીધે થાય છે, મારી ને. આ બહુ મોટી વસ્તુ છે અને એટલા માટે આપણે ભગવાન બતાવે છે કે જેથી આપણે આપણી દ્રષ્ટિમાં પરિવર્તન લાવીએ. સમ દુઃખ સુખ સ્વસ્થ સમ દુષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિય અપ્રિય, એટલે કે આપણે પણ ધીર બનીએ. બીજા આવા છે જો એને કેવો, આપણે ઘણા લોકો કહીએ કે આપણે જોઈએ કે એને ગુસ્સે કરવા છે. હવે એ ગુસ્સે થાય કે ન થાય, અને કદાચ ન થાય એ જ્ઞાનમાં નિષ્ઠ છે કે નહીં એને આપણે જોવાની જરૂર નથી. મારામાં કેટલું પરિવર્તન આવ્યું, મારી દ્રષ્ટિ કેટલી બદલાય, એના માટે આ બધી ચર્ચા છે. એટલે ઘણી વખત લોકો એ વાત બધા સાંભળ્યા છે કે આજે છે ને પ્રવચનમાં પેલી વ્યક્તિને સાંભળ્યા, એ વ્યક્તિ આવું કરે છે, હવે એ વ્યક્તિ શું કરે છે, આપણે શું ચિંતા, આપણે ક્યાં છીએ, મારામાં કેટલું પરિવર્તન આવ્યું, હું પરિસ્થિતિ મને કેટલી અસર કરી જાય છે, કોઈની સ્તુતિ મારામાં વધારો કરે છે, એ જોવા માટે આ બધી ચર્ચા સુંદર ચાલી રહી છે. આપણે બાકીની વાત કાલે ત્રણ શ્લોક ઉપરા કરીશું. 25, 26, 27 બરોબર. બહુ સુંદર ચર્ચા આપણા માટે થઈ રહી છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં વાહ.